જલસો પર હું છું હાર્દિક ને આ છે જલસો લાઈવ જેમિંગ પોડકાસ્ટ. દર શુક્રવારની જેમ આજે પણ અહીં સરસ મજાનું સંગીતનું વાતાવરણ ખડું થવાનું છે. આજે પણ એક એવા આર્ટિસ્ટ આવ્યા છે જેની ગાયકી સાંભળીને મને તો મજા પડી ગઈ. A very beautiful, a very talented Chintal Shah આપણી સાથે છે અને હું એમને વેલકમ કહું છું. વેલકમ ચિંતલબેન. થેન્ક યુ. અહીંયા આવ્યા તો મજા પડી ને આજે વેલેન્ટાઇન્સ ડે છે ખાસ ને એ દિવસે જ તમે ગીતો ગાવાના છો અહીંયા ગુજરાતી. હાઉ ડુ યુ ફીલ? મને ખૂબ જ સારું લાગે છે. પહેલા તો હું કહીશ કે થેન્ક્સ ટુ જલસો ટીમ કે મારી એક ડાયરી એવી હતી કે જે ક્યારેય ખુલતી જ નહોતી, કારણ કે એમાં ભલે મારા ગમતા ગીતો હતા પણ ઓડિયન્સને ગમે એવા કદાચ લોકભોગ્ય કહેવાય એવા નહોતા. એટલે એક જ એવું સાહિત્ય હોય કે જે ક્યાંય પણ પરફોર્મ કરવાનું હોય તો ટિપિકલ એ જ કરવું પડે. તો એવા જે ગીતો છે કે જે ખરેખર પોએટ્રીની રીતે પણ બહુ જ સરસ છે અને કમ્પોઝિશન્સ પણ બહુ જ સરસ છે, એવા આજે હું ટ્રાય કરીશ. ઓકે, એટલે મજાના કોમ્પોઝિશન્સ આજે સાંભળવા મળવાના છે. વેલ, તમે આટલું બધું મીન્સ સિંગિંગ કરો છો તો આની શરૂઆત ક્યારથી થઈ તમારી લાઈફમાં? આની શરૂઆત હું 4th સ્ટેન્ડર્ડમાં હતી ત્યારે મારી સ્કૂલના એક ટીચર હતા, એ શી વોઝ ડ્રોઈંગ ટીચર અને એમણે ખાસ મારા મમ્મીને બોલાવ્યા. આમ એ બહુ જ સ્ટ્રિક્ટ હતા એટલે એમણે જયારે બોલાવવાનું કહ્યું ત્યારે તો બહુ જ ગભરાઈ ગઈ હતી, પણ એમણે બોલાવ્યા પછી મમ્મીને ખાસ કીધું કે આ છોકરીનું ગળું બહુ જ સરસ છે, એ ગાય છે તો બધા કરતા કંઈક ડિફરન્ટ છે, તો તમે એને મ્યુઝિકમાં કંઈક આગળ કરાવો. અને મારા મોસાળ પક્ષે પણ મારા નાનાજી છે એ ક્યાંય પણ શીખ્યા વગર આજથી 100 વર્ષ પહેલા પણ એ હાર્મોનિયમ વગાડતા હતા. અને મારા મામા, મારા મમ્મી, બધા જ માસી, બધા જ જયારે ભેગા થાય ત્યારે મ્યુઝિકની મહેફિલ જ હોય એવું હોય છે. એટલે મોસાળનો વારસો કહી શકાય. અને ફર્સ્ટ પરફોર્મન્સ આઈ થિંક બસ એ 4th સ્ટેન્ડર્ડ પછી મારું લર્નિંગ શરૂ થયું અને પછી થયું. ઓકે, તો તમે આ સ્કૂલ ગાળામાં શીખવાનું સ્ટાર્ટ કરી દીધું તો ક્યારે પણ એવું સ્ત્રી તરીકે એવું અઘરું પડ્યું કે ભાઈ ઘરના કામ પણ કરવાના છે, ભણવાનું પણ છે ને સિંગિંગ કરવાની છે, એવા અનુભવ થયા હશે કે? એટલે શરૂઆતમાં એવું મેરેજ પછી જયારે શરૂઆતમાં એવું થતું હતું, પણ લકીલી મને મારા ઇનલોઝ સાઈડથી પણ ટ્રીમેન્ડસ સપોર્ટ છે. એટલે જે બીજ હતું એને સુપર્બ ટ્રી બનવામાં એ લોકોની બહુ સરસ હેલ્પ છે. એટલે મારા મધર ઇન લો છે એમનો પણ એટલો સપોર્ટ છે કે મને ક્યારેય ઘરનું કંઈ કામ છે ને નહીં થાય એવું મારે ટેન્શન નથી. ઓકે, સો તમે કોને જોઈને ઇન્સ્પાયર થયા આ સંગીત શીખવા માટે? સંગીત શીખવા માટે બેઝિકલી હું પહેલા સપ્તકમાં જતી હતી ત્યારે, અને પહેલા નાની નાની બધી બેઠકો બહુ જ થતી હતી સુગમ સંગીતના કાર્યક્રમની. પછી શ્રુતિ કરીને એક ગ્રુપ હતું એમાં બધા સરસ એના પ્રોગ્રામ્સ થતા હતા ત્યારે એ હું પહેલા જોવા જતી હતી. ત્યારે મને સ્ટેજ ઉપર એ લોકો ગાતા હોય તો મને બહુ જ મજા પડતી અને એ લોકોનો જે રજૂ કરવાનો અંદાજ ને એ બધાથી બહુ જ શીખવાનું મળતું હતું. એટલે ત્યારથી મને હતું કે ના, મારે આમાં કંઈક કરવું છે. ઓકે, સો વાય ગુજરાતી મ્યુઝિક? હું પોતે ગુજરાતી છું અને મને એવું થાય કે કદાચ એક ગુજરાતી કમ્યુનિટી એવી છે કે જયારે બે ગુજરાતી મળે ને ત્યારે ત્રીજું કોઈ બીજી કાસ્ટનું હોય ને તો એ લોકો એની ચિંતા કરીને બીજી લેંગ્વેજમાં વાત કરવાનું શરૂ કરી દે. કેન ઇટ બી ઇંગ્લિશ કે પછી કોઈ પણ હિન્દી, પણ ગુજરાતીનો જે ઘરમાં પણ વારસો જળવાવો જોઈએ એ હું બહુ સ્ટ્રોંગલી માનું છું. અને મને કદાચ એવું કહેવાય છે કે જે ભાષામાં તમને સપનું આવે ને એ તમારી પોતાની ભાષા. એટલે એવી રીતે મને ગુજરાતી ભાષા બહુ જ ગમે. અમે બધા અહીંયા એવું જ માનીએ છીએ અને બહુ સરસ વાત છે. પણ તમે આ જે ગુજરાતી મ્યુઝિકને પકડ્યું એ સિવાય પણ તમે ખાસું બધું મ્યુઝિક એક્સપ્લોર કર્યું હશે આઈ ગેસ? મારા ગુરુજી છે શ્રી કૃષ્ણ કાંબીપારીક, એમણે મને જે આપ્યું છે એટલે સંગીતની સાથે ઘણા બધા સંસ્કાર, ઘણું બધું એ એટલે બેઝિકલી એવું કહેવાય કે હું એમના બે દીકરા છે એ લોકો પાસેથી પણ શીખેલી છું. એટલે પરિક ફેમિલી સાથે મારું કંઈક અલગ જ રિલેશનશીપ છે અને એ લોકોએ મને બહુ જ આપ્યું છે. અત્યારે પણ મારા ગુરુજી અત્યારે હયાત નથી પણ ગુરુમૈયા છે એ પણ મને બહુ જ દીકરીની જેમ માને. ઓકે, સો ગુજરાતીમાં કયું ફેવરેટ સોંગ છે તમારું? ગુજરાતીમાં મને ઘણા બધા બહુ ગમે છે ગીતો. ઓધાજી મારા વાલાને વળીને કહેજો રે, પછી અર્વાચીન ગીતોમાં પણ મને સાવરિયો પણ મને ઘણું ગમે છે કારણ કે હું ક્યાંય પણ જોઉં તો બધાને બહુ સાંભળવું ગમે છે એટલે મે બી પરફોર્મ કરી કરીને હવે મને પણ ગમે છે. ઓકે અને બોલિવૂડમાં પણ ઘણા બધા છે. મને થોડાક સ્લો રોમેન્ટિક એવા બધા વધારે ગમે છે. ઓકે સો હેવ યુ એવર ટ્રાઈડ વેસ્ટર્ન મ્યુઝિક? વેસ્ટર્ન ના વેસ્ટર્ન નહીં પણ મેં બોલિવૂડ તો હું. ઓકે અને જ્યારે પણ તમે આ સિંગિંગ કર્યું ત્યારે સાથે સાથે ખાસા બધા ઇન્સ્ટ્રુમેન્ટ્સ પણ હોય ત્યારે એવું મન થઈ અમને તો થઈ જાય છે કે હાર્મોનિયમ પડ્યું હોય વીણા પડ્યું તો બગાડવા માંડે આવડે કશું નહીં તો તમે એવા ઇન્સ્ટ્રુમેન્ટ? હું લગભગ ટ્રાય કરું કે હું હાર્મોનિયમ સાથે જ હું પરફોર્મ કરું છું એટલે હાર્મોનિયમ ફાવે છે મને. ઓકે હુ ઇઝ યોર ફેવરિટ કમ્પોઝર? કમ્પોઝરમાં તો એકચ્યુઅલી કહું તો એક નામ આપવું બહુ જઘરું છે. બે ત્રણ આપી દો મને. નૈનેશભાઈ જાની, નયનભાઈ, અમરભાઈ ભટ્ટ, પછી પુરુષોત્તમભાઈ, આશિત દેસાઈ એ બધા. સિંગર ગુજરાતીમાં કહું તો મને આલાપ દેસાઈનું બહુ ગમે છે, પછી હિમાલી વ્યાસ, પછી ઐશ્વર્યાનું ઘણું સરસ હોય છે. એન્ડ બોલિવૂડમાં? બોલિવૂડમાં શ્રેયા ઘોષાલ. ઓકે તો તમે જ્યારે આ સિંગિંગની શરૂઆત કરી ત્યારે ફર્સ્ટ સ્ટેજ શો પણ થયો હશે અને એનો એક્સપિરિયન્સ પણ કંઈક અલગ હશે સો એ તમે? મારો ફર્સ્ટ એક્સપિરિયન્સ જે હતો એ સિરિયસલી કહું તો બહુ જ સારો હતો, ઘણું સ્મૂથ બધું પતી ગયું એટલે બહુ જ ના ખબર પડી. પણ મારો સેકન્ડ એક્સપિરિયન્સ જે હતો એ વધારે થોડુંક ડરામણું કહેવાય એવું હતું કે સ્કેલ આપવામાં એ વખતે મને બહુ જ નથી ખબર પડતી અને સ્કેલ મેં કંઈક ખોટો જ કીધો ને એના પરથી ગીત હું ઉપર પ્રોપરલી ગાઈ જ ના શકી, હું વચ્ચેથી અટકી ગઈ. એટલે એ વખતે પહેલી વાર મને ગભરામણ થઈને મને થયું કે એકદમ બિંદાસ બધે નથી ગાઈ લેવા તો યુ હેવ ટુ પ્રિપેર ઇટ વેલ અને પછી ગાવું જોઈએ. ઓકે અને સૌથી સરસ એક્સપિરિયન્સ આજ સુધી રહ્યો હોય? સૌથી સરસ મારી પોતાના જે એક શ્રી સવા ફાઉન્ડેશન કરીને છે, શ્રી સવા ગ્રુપ, એ લોકોએ એમની સીડી લોન્ચ કરવાની હતી તો એનું ટોટલ મ્યુઝિકનું કામ એમણે મને સોંપ્યું હતું એટલે શ્રી અનુપ જલોટાજી એમાં આવેલા હતા અને એમના હાથે સીડી લોન્ચ કરાવી હતી એટલે શ્રી અમિત બેન મોદી છે એ આ બધું કામ કરે છે તો એમણે એ સીડી જે લોન્ચ કરીને એ વખતે ઇટ વોઝ લાઈક આઈ વોઝ ફીલિંગ લાઈક અ સેલિબ્રિટી. મારા માટે બહુ સ્પેશિયલ ઇવેન્ટ હતી. કમેન્ટ પણ બહુ સારી સારી મળી હશે. ધ બેસ્ટ કમેન્ટ તમને હજુ સુધી યાદ રહી ગઈ હોય? મને બહુ જ ગમી હોય તો ઘણા બધા મને એવું કહે છે કે અમારી બધાની ચિંતલ અને જે શી ઇઝ અ લાઈક બ્યુટીફુલ ઇનસાઇડ આઉટ ગુડ સોલ કે એવું બધું કહે ગમે પ્લસ અવાજની જે કે ગોડ ગિફ્ટ ની રીતે. ઓકે તમારા હસબન્ડ શું કહે તમારી ગાયકી પર? મારા હસબન્ડને ગમે ક્યારેક એમને મને કહે કે તું મને કંઈક ગાઈને સંભળાવે. એમ અમુક ગીતો એમને બહુ ગમે છે એટલે એવું એ કહે કે સપોઝ અમે જતા હોઈએ લોંગ ડ્રાઈવ અને કારમાં એ સોંગ વાગતું અને હું ગાવાનું શરૂ કરું તે એનો વોલ્યુમ મ્યુટ કરી દે. સો મીન્સ એમનું પણ કોઈ ફેવરેટ સોંગ હશે જે તમે? આજે હું એ પરફોર્મ કરવાની છું. શ્રી પન્ના નાયકજીનું લખેલું છે. ઓકે પન્નાબેને લખેલું છે. હું તો તારી તે પ્રીતમાં પાગલ થઈ ગઈ. વાહ 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 બહુ સરસ મજા આવવાની છે. બાય ધ વે આ જલસોના જે લાઈવ જેમિંગ પોડકાસ્ટ છે ઓર જે પણ લાઈવ જેમિંગ સોલો ટ્રેક્સ છે એ ટૂંક સમયમાં YouTube પર જોવા મળશે. આફ્ટર ધ સેશન જેવું સેશન પૂરું થશે એ જલસોની YouTube ચેનલ પર તમને ટૂંક સમયમાં જોવા મળશે. તમે જલસોની YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવા માટે જલસો મ્યુઝિક એપ કરીને સર્ચ કરી શકો છો. બાકી જલસો એપ્લિકેશન તમને પ્લે સ્ટોર એન્ડ એપ સ્ટોર પરથી મળી જશે. ત્યાં પણ સરસ ક્વોલિટીમાં ઓડિયો ટ્રેક્સ તમને મળી જશે. ચિંતલબેન તમે સિંગિંગની વાત કરી, એક્સ્ટ્રા એક્ટિવિટી કે એના સિવાય પણ તમને કંઈ બીજું ગમતું હોય અને તમે કરી ના શક્યા અથવા કર્યું હોય? મને એક તો ફરવાનો બહુ જ શોખ છે અને ફરવા માટે હું કહું તો ઉમા શંકર જોશી જેવી રીતે કહે છે કે ભૂમિયા વિના મારે ભંભાતા ડુંગરા ને જંગલની કુંજ કુંજ જોવી હતી, જોવી તી કોતરો ને જોવી તી કંદરા, વહેતા ઝરણાની આંખ લોવી હતી. એવું જે એકદમ મારી ફેન્ટસી એવી ટાઈપની છે કે મને આઈ લવ ટુ ગો ટુ વેરી ક્લોઝ ટુ નેચર એટલે મને એવી નેચરલ જગ્યાએ જવું, શાંતિ, એવું બધું બહુ જ ગમે. સંગીત તરફ પાછા વળીએ તો ક્લાસિકલ, વેસ્ટર્ન અને સુગમ સંગીત, ગરબા, આ બહુ બધી વેરાયટીઝ છે આપણી પાસે. ત્યારે તમને આમાંથી ફેવરેટ સિલેક્ટ કરવાનું કહે કે કયું હોઈ શકે? મને પોતાને પર્સનલી કહું તો મને સુગમ સંગીત એક તો ગમે, પણ મને થોડુંક એવું ખરું કે મને કોઈ પણ વસ્તુ એના એ ફોર્મમાં પરફોર્મ કાયમ કરવી એના કરતા કંઈક એનું ફ્યુઝન કરીને પ્રેઝન્ટ કરવી વધારે. ઓકે, સો તમે 2020 ના મ્યુઝિકમાં પણ વધારે સારી રીતે બિલીવ કરો છો. ટ્રુ, યા, પ્રોબેબલી યસ. ઓકે, એન્ડ તમે જ્યારે પણ ઘરમાં કામ કરવાનું આવે અને બહાર જવાનું આવે એ વચ્ચે ક્યારેક અટવાયા હશો અને ત્યારે એ સિચ્યુએશન ક્યારેક અઘરી પણ પડી હશે. એવી અઘરી સિચ્યુએશન તમને તમારી લાઈફમાં ક્યારેક થઈ હશે જ્યારે તમારે ડીલ થવું બહુ જ અઘરું પડી ગયું હોય? જનરલી કેવું થાય કે પ્રોગ્રામ્સ બધા આવતા હોય તો નવેમ્બર, ડિસેમ્બર, જાન્યુઆરી, ફેબ્રુઆરી એ 4 મહિનામાં આવે અને સ્કૂલની એક્ઝામ્સ જે આવે એ પણ એ જ ટાઈમે આવતી હોય. પ્લસ કંઈક એવું સોશિયલી પણ જવા આવવાનું ને એવું બધું એ ટાઈમમાં વધારે રહે, એટલે એ ટાઈમે ક્યારેક એવું થાય કે લેક ઓફ ટાઈમ જેવું બહુ જ લાગે, બધે નથી પહોંચી વળતા એવું લાગે. પણ ફેમિલી સપોર્ટથી એ થોડુંક આમ 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 થઈને પાછું રસ્તે આવી જવાય છે. તો તમે સ્કૂલમાં પણ છો તો ટીચર, આઈ ગેસ તમે ટીચર છો, સ્કૂલ ટીચર? ના, અત્યારે નથી, હું પહેલા હતી. ઓકે, પહેલા હતી. અત્યારે હું મારા ઘરેથી જ ચલાવું છું ક્લાસ. મારું નાદ સંગીત એકેડેમી એવી એકેડેમી છે કે જે મેં એક્ઝેક્ટ 2000માં સ્ટાર્ટ કરી હતી અને હું રાજપત ક્લબ છે એમાં પણ મ્યુઝિક ટીચરની રીતે હું શીખવાડવા જાઉં છું. અને એટલે નાના મોટા, એટલે મારા સ્ટુડન્ટ્સમાં એજ ગણું તો 5 to 75, 78 સુધીનો સ્પેન મારા બધા સ્ટુડન્ટ્સ છે. તો આર યુ અ સ્ટ્રિક્ટ ટીચર ઓર જસ્ટ? ના ના, આઈ એમ વેરી લિનિયર. આઈ ડોન્ટ લાઈક ટુ બી સ્ટ્રિક્ટ. એટલે મારા સ્ટુડન્ટ્સ પણ છે તો એ લોકો પણ બહુ જ એક્સાઇટેડ છે આજે કે તમે, હું એઝ અ ટીચર એમને મને આવી રીતના જોવીને એ બધું, દે આર ઓલ્સો વેરી એક્સાઇટેડ અને ક્વાઇટ હું ફ્રેન્ડલી છું એમની સાથે પણ. ઓકે, તો અમે પણ એટલા જ એક્સાઇટેડ છે આજના લાઈવ જેમિંગને લઈને. આજના લાઈવ જેમિંગમાં એ સરસ મજાના ગુજરાતી ગીતો ગાવાના છે અને ખાસ વેલેન્ટાઇન્સ ડેના નિમિત્તે એ એમના હસબન્ડને પણ ગીત ડેડિકેટ કરવાના છે, તો જરૂર આવજો એન્ડ લોકોને પણ આ સેશન શેર કરજો. 8 વાગે ઠીક સ્ટાર્ટ થશે. હાલ તો હું થેન્ક યુ કહેવા માંગુ છું અહીંયા આવવા બદલ ચિંતલબેન, અને અમને બહુ જ મજા પડી. આજે અમે રાહ જોઈએ છે તમારા ગુજરાતી ગીતોની. આવા જ ફરી કોઈ સરસ મજાના કલાકાર સાથે આપણે મળતા રહીશું. હું છું હાર્દિક ને તમે સાંભળી રહ્યા છો જલસો લાઈવ જેમિંગ પોડકાસ્ટ.